નમસ્કાર, જડશ્રીમાં હું દીપ્તિ બ્રહ્મભટ્ટ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આગળ વાત કરીએ તો અમીગઢ પગાર કેન્દ્ર શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ઘરે ઘરે જઈને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે શાળાઓ પણ બંધ છે, વિદ્યાર્થીઓ પણ શાળાએ જઈ શકતા નથી. શિક્ષણ પર માઠી અસર જોવા મળી રહી છે ત્યારે વિદ્યાર્થીઓના અભ્યાસ પર માઠી અસર ન થાય તે માટે હોમ લર્નિંગ અંતર્ગત અમીરગઢ પગાર કેન્દ્ર શાળાના આચાર્ય શ્રી રાજેશભાઈ જી પટેલની સૂચનાથી હોમ લર્નિંગ અંતર્ગત વિદ્યાર્થીઓને શાળાના શિક્ષક શ્રી શિક્ષકો ઘરે ઘરે જઈને વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે. અમીરગઢ પગાર કેન્દ્ર શાળા એકના શિક્ષકો દ્વારા માઇક્રોસોફ્ટ ટીમની મદદથી વર્ચ્યુઅલ ક્લાસ દ્વારા શિક્ષણ કાર્યમાં જૂન 2020થી નવા સત્રથી શાળામાં વિદ્યાર્થીઓ કોરોનાની ગંભીર બીમારીના કારણે ન આવવાથી શાળાના આચાર્યની સૂચનાથી વર્ચ્યુઅલ ક્લાસનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અમીરગઢ પગાર કેન્દ્ર શાળાના ધોરણ 6-8ના શિક્ષકો દ્વારા જેમાં દુધાભાઈ એન પરમાર, ધર્મેન્દ્રસિંહ રાઠોડ, કિરીટભાઈ પટેલ, વિજયાબેન પરમાર, મણિલાલ પંચાલ, બેલાબેન પટેલ દ્વારા બાળકોને જુદા જુદા વિષયનું 1 કલાક શિક્ષણ આપી રહ્યા છે, 1 કલાક શિક્ષણ આપી રહ્યા છે. બાળકો પણ તેમાં સહભાગી થયા છે. બાળકો સાહિત્ય શિક્ષણ કાર્ય મેળવી રહ્યા છે, ગૃહ કાર્ય પણ કરે છે. અશોક રાણાવાસિયા, જેડેશટીવી, અમીરગઢ. અમીરગઢ પગાર કેન્દ્ર શાળા નંબર 1 પરમાર દુધાભાઈ નાથાભાઈ ઘરે જઈને શિક્ષણ કાર્ય 2 દિવસથી ચાલુ કર્યું છે. તેમાં વાલીઓનો તેમજ વિદ્યાર્થીઓનો સારો પ્રતિભાવ મળ્યો છે. ઓનલાઈનના માધ્યમથી હું વિદ્યાર્થીઓને વિડીયો બતાવી વાલીઓના વોટ્સઅપ નંબર પર મૂકું છું. સમય મળે ત્યારે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને બાળકોને વિદ્યાર્થીઓને માસ્ક પહેરાવીને ઘરે જઈને ભણાવવાનું મેં ચાલુ કર્યું છે અને અત્યારે પણ ચાલુ છે. શિક્ષણ કાર્ય સારી રીતે ચાલે છે.